નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરમાં ફરી એકવાર વરસાદનું આગમન થયું છે. અત્યારે જે રીતે વાત કરવામાં આવે તો વરસાદ જે રીતે વડોદરા શહેરમાં વરસ્યો હતો અને વડોદરા શહેરના તમામ ભાગોમાં પાણી ભરાયા હતા. વડોદરાની જે વિશ્વામિત્રી નદી છે તે પણ બે કાંઠે વહી રહી છે, ત્યારે એક દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદ ચાલુ થયો છે. ત્યારે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં જે વિશ્વામિત્રી વડોદરા શહેરની અંદરથી સર્પાકાર આકારે જે પસાર થાય છે અને તેમાં ખાસ કરીને અત્યારે પણ પાણીનું લેવલ ભયજનક સપાટીની ઉપર જોવા મળી રહ્યું છે. વાત કરીએ તો વિશ્વામિત્રી બ્રિજની, કાલાઘોડાની, તો 28.18 ફૂટ પર અત્યારે વિશ્વામિત્રી નદી કાલાઘોડા પર વહી રહી છે અને આજવાની સપાટી પણ 212 પોઈન્ટ ઉપર છે. ત્યારે અત્યારે આ વરસાદ ચાલુ થયો છે, ત્યારે જો વરસાદ વરસે તો ચોક્કસ પરિસ્થિતિ વણસી શકે તેમ છે. વડોદરા શહેરમાં જે રીતે વરસાદે વિરામ લીધો હતો ત્યારબાદ તમામ જે નાગરિકોના જીવ ને શાંતિ વળી હતી, પરંતુ હવે ફરી એકવાર આ વરસાદ વરસવાનું શરૂ થયું છે. પરંતુ વરસાદ કેટલો વરસે છે, કઈ રીતે વરસે છે, તેના પર સમગ્ર લોકોની, સમગ્ર નાગરિકોની પણ નજર રહેશે. અત્યારે તો વરસાદ ચાલુ થયો છે, પરંતુ જે રીતે ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં અત્યારે આ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કોમેન્ટના માધ્યમથી તમે અમને પણ જણાવો કે કયા કયા વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. અત્યારે ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે સ્પાર્કની ટીમ આવી છે અને અત્યારે ત્યાંથી આ લાઈવ દ્રશ્યો બતાવી રહી છે. અહીંયા વરસાદ વરસવાનું શરૂ થયું છે, તે જોતા જે રીતે વિશ્વામિત્રી નદીનું લેવલ છે તે પણ ક્યાંક ને ક્યાંક ભયજનક સપાટી ઉપર વહી રહી છે અને હજી પણ પાણી જે નદીના છે તે ઓસર્યા નથી. ત્યારે જો વરસાદ વરસે તો ચોક્કસ પરિસ્થિતિ વણસી શકે તેમ છે. જે રીતે એક દિવસનો વિરામ લીધો હતો, જે રીતે વરસાદે જે રીતે વડોદરા શહેરને જળબંબાકાર કર્યું હતું, ત્યારબાદ જ્યારે ફરીવાર વરસાદ શરૂ થયું છે ત્યારે ચિરાગ ભાવસાર વાઘોડિયા રોડ પર વરસાદ છે કહી રહ્યા છે, ભાવેશોડ એરપોર્ટ પર વરસાદ છે કહી રહ્યા છે, જીગ્નેશજી ચૌહાણ છાણી નથી, સંજય મોરે અલકાપુરીમાં ઝાપટું પડી રહ્યું છે તેવું જણાવી રહ્યા છે, નીલમ શાહ છે જે સંગમ 4 રસ્તા પર પડી રહ્યો છે તેવું જણાવી રહ્યા છે, આજવા રોડ પર વરસાદ નથી અત્યારે, શાહિદ ડોબી માણેજામાં નથી તેવું જણાવી રહ્યા છે, વાડીમાં પણ ચાલુ થઈ ગયો છે, ચાંદો મિસ્ત્રી જણાવી રહ્યા છે, વિજય સૌસાની પણ અત્યારે કોમેન્ટ કરી રહ્યા છે, ઉંડેરામાં પણ અત્યારે વરસાદ નથી. પરંતુ જે રીતે આ વરસાદ હવે જો એક ઝાપટું પણ પડી જાય તો વડોદરા શહેર માટે ચિંતાનો વિષય છે, કેમ કે જે રીતે વિશ્વામિત્રી નદીનું લેવલ અત્યારે ઉપર છે અને 28.18 મીટર અત્યારે 18 ફૂટ પર જ્યારે આ વિશ્વામિત્રી નદીનું લેવલ છે, ત્યારે ચોક્કસથી જો વરસાદ વરસે તો વડોદરા શહેર માટે એક ચિંતાનો વિષય કહી શકાય. પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પણ સાબદું છે, હજુ પણ વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, તમામ લોકો અત્યારે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા શહેરનું તંત્ર સાબદું છે. વાત કરવામાં આવે તો જે રીતે વરસાદ સમગ્ર શહેર પર અત્યારે તોડાઈ રહ્યો છે, વાદળા પણ જોવા મળી રહ્યા છે, બફારો ઉકળાટ થઈ રહ્યો છે, ત્યારે આ એક ચોક્કસ ઝાપટું એક પડ્યું છે. પરંતુ વરસાદ જો વરસે તો અને ઉપરવાસમાં પણ વરસાદ વરસે તો ખાસ કરીને ચિંતાનો વિષય બની શકે એમ છે. જે રીતે વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં જે રીતે વડોદરા શહેર સહિત જિલ્લામાં પણ જે રીતે વરસાદનું આગમન થયું હતું અને વરસાદ ના પાણીએ વડોદરા શહેરને જળબંબાકાર કર્યું હતું, સમગ્ર શહેરમાં સ્થિતિ ખૂબ જ ગંભીર બની હતી, કેમ કે સમગ્ર વડોદરા શહેરના જે મુખ્ય માર્ગો છે તે પાણીથી ભરાઈ ચૂક્યા હતા, ઘરોમાં પણ લોકોના પાણી ભરાઈ ચૂક્યા હતા, સાથે સાથે
જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પરિસ્થિતિ ભયજનક હતી. કેમ કે વિશ્વામિત્રીના જે કાંઠે વસેલા જે લોકો છે તેમને ક્યાંક ને ક્યાંક સ્થળાંતર પર કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ જ્યારે વરસાદે વિરામ લીધો ત્યારે લોકોને રાહતનો શ્વાસ પણ લીધો હતો. પરંતુ જો વરસાદ હવે ફરી પડે તો ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય જરૂર છે. પરંતુ અત્યારે વરસાદ ઘેરાયો છે, પરંતુ વરસાદ એક ઝાપટા પ્રમાણે સમગ્ર વડોદરા શહેરમાં પડી રહ્યો છે. કોઈ જગ્યાએ વરસાદ છે તો કોઈ જગ્યાએ નથી, કોઈ જગ્યાએ ઝાપટું પડી રહ્યું છે. પરંતુ જો વરસાદ અત્યારે જે રીતે ઘેરાયો છે અને જો વરસાદ પડે તો સ્થિતિ વણસી શકે તેમ છે. કેમ કે અત્યારે પણ વિશ્વામિત્રીની જે સપાટી છે તે ભયજનક ઉપર જોવા મળી રહી છે. કેમેરામેન રવિ સિંધા સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.